નમસ્કાર, વીટીવીની સ્પેશિયલ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ભાગ્યશ્રી. સમાચારો વિસ્તારથી જોઈશું. કેન્દ્ર સરકાર દ્વારા હવે કરવામાં આવેલા નોટબંધી બાદ હવે રિયલ એસ્ટેટ પર મોદી મોટી જ અસર જોવા મળી રહી છે, ત્યારે હવે જૂનાગઢમાં રિયલ એસ્ટેટ માર્કેટ પર શું અસર જોવા મળી આવતું બતા. સૌથી વધુ જો કાળા નાણા સચવાઈ જતા હોય તો તે છે રિયલ એસ્ટેટ. પરંતુ નોટબંધી બાદ જમીન વેચાણમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢમાં જ્યાં પહેલા દસ્તાવેજો નોંધાવવા માટે કતારો લાગતી હતી, ત્યાં આજે કાગડા ઉડી રહ્યા છે, જેના કારણે માત્ર 40 દિવસમાં દસ્તાવેજની નોંધણીમાં 40-45% નો ઘટાડો નોંધાયો છે. નોટબંધી પહેલા રોજના આ કચેરીમાં અંદાજે 30-35 નોંધાતા, હાલ 15-16 કોઈ દિવસ 20 સુધી નોંધાઈ જાય. એટલે અસર થોડી ઘણી પડી છે, પણ એમ કે ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પડતી જાય છે. મિલકત વેચાણમાં ઘટાડો થતા સરકારી આવકમાં પણ ઘટાડો થયો છે, ત્યારે આવનાર દિવસોમાં મિલકતોના ભાવમાં ઘટાડો આવે તેવી શક્યતા છે. તો બીજી તરફ બાંધકામ કરતા મજૂરો પણ બેકાર બન્યા છે. અમારી જે સાઇટો ચાલુ હતી અને અમને પોતાને જે પૈસાની કે બેન્કિંગ વ્યવહારોમાં તકલીફ પડે છે એના ભાગ સ્વરૂપે અમારી સાઇટો પણ અમારે અત્યારે બંધ કરી દેવી પડી છે. એના ભાગ સ્વરૂપે ઓછામાં ઓછા અમારી સાઇડ ઉપર કામ કરતા 100-150 મજૂરો કારીગરોને પણ અમારે છૂટા કરી દેવા પડેલ છે. અમને એ સમજ નથી પડતી કે ક્યારથી આ વસ્તુ ફ્રી થશે. આમ આવનાર દિવસોમાં ધંધામાં તેજી આવે તેવી રાહ બિલ્ડરો જોઈ રહ્યા છે. આગામી સમયમાં બિલ્ડરોના ધંધામાં તેજી આવશે કે કેમ તે તો 30 ડિસેમ્બર બાદ જ ખ્યાલ આવશે. વિજયસિંહ પરમાર, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ.